गुड आफ्टरनून जय श्री कृष्ण केम छो विद्यार्थी मित्रों आज आप पर्यावरण में आप 18मो पाठ हम आप क्या जाइए जे आप आगे वीडियो में आप समझाता के अनुजभाई है ये पोता काम छोड़ी मुंबई रहवा पीछे मुंबई रहवा क्या के तकलीफ थे के मुश्किल सामनो करव पड़े एना विषे आप समझा हम आगनों पाठ હવે આપણે સમજીશું બીજા દિવસે યાદ આવે છે બીજા ધોરણ અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો જો આપણે આગળના વિડીયોમાં સમજાતા ને કે રાત થઈ જાય છે અનુજભાઈ બેઠા બેઠા બધું વિચારે છે પછી તેમને તેમનું ગામ યાદ આવે છે બધા જૂના દિવસો યાદ આવે છે તો અનુજનો જન્મ એમને યાદ આવે છે એમનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો વહેતી નદીનો ખડખડ અવાજ વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરવ હવે જો તમે જ્યારે તમારા ગામના વિકાસન તો તમે વાડીએ જતા હો ખેતરમાં તો ત્યાં તમને આમ કેટલું બધું કેટલા બધા પક્ષીઓનો અવાજ સંભળાય અથવા કેટલા બધા વૃક્ષો હોય નદી હોય તો તમે એમના અનુજભાઈના ગામમાં પણ આવું હતું ત્યાં તેમને નદીનો ખડખડ અવાજ વૃક્ષોના પાંદડાનો અવાજ અને પક્ષીઓનો કલરવ હવે એના ગામમાં લોકો ખેતી કરતા અનુજભાઈના ગામમાં બધા લોકો ખેતી કરતા તેઓ નજીકના જંગલમાં જતા સાથે વાતો કરતા અને ગીતો ગાતા તેમજ જંગલી ફળો મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા હવે એના ગામના લોકો શું કરતા તો એ લોકો એના ગામના લોકો ખેતી કરતા અને ઉપરાંત એવો લોકો એમની બાજુમાં જે જંગલ હતું તો જંગલમાં જઈને એવો લાકડા લઈ આવતા પછી ત્યાં એ લોકો ગીતો ગાતા હવે જંગલમાંથી જે ફળ મળે તો ફળ લઈ આવતા અને સૂકા લાકડા એકઠા કરતા વડીલો જોડે કામ કરતા કરતા બાળકો ઘણી વસ્તુ શીખતા હવે જો ત્યાં એ લોકો બધા પોતાના પોતાના બધા પરિવાર સાથે રહેતા એટલે એમના દાદા દાદી હોય તો જે ઘરના વડીલો હતા એમની જોડે રહીને નાના બાળકો તમે પણ છો તમે ઘરમાં તમે શીખતા હો ને તમારા દાદા દાદી જોડે ઘણી બધી વસ્તુ શીખતા હો ને તો એમ એમના જે બાળકો હતા તે નૃત્ય કરવું વાંસળી અને ઢોલ વગાડવા માટીના અને ઘાસના ઘડા બનાવવા પક્ષીઓને ઓળખવા અને એમના અવાજની નકલ કરી હવે એમના બાળકો શું કરતા તો ત્યાં આદિવાસી લોકો તો છે ને એક પરંપરાગત નૃત્ય જેમ આપણે અહીંયા નવરાત્રિમાં ગરબા કહીએ ને જેમ આપણું ગુજરાતનું નવરાત્રિ છે એ આપણું પરંપરાગત આદિવાસીઓનું પણ એક નૃત્ય હોય તો ત્યાંના જે બાળકો છે એ નૃત્ય કરતા વાંસળી અને ઢોલ વગાડતા અને હવે એ લોકો પોતાના દાદા દાદી એટલે ઘરના બધા વડીલો જોડે માટીના વાસણ અને ઘડા બનાવવાનું શીખતા અને માંસના ઘડા પણ બનાવતા હવે પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજે નકલ કરે હવે એ લોકો જ્યારે જંગલમાં જતા ત્યારે એ લોકો તમે એ લોકોને પક્ષીઓ અલગ અલગ જે પક્ષીઓ હોય છે તો તેમનો અવાજ સંભળાવે તો એ અવાજમાં એ લોકો અવાજની નકલ કરતા આવું બધું નાના બાળકો છે શીખતા લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા કેટલીક વસ્તુઓ તે નદીની પેલે વાર મોટા નગરમાં વેચી આવતા તે પૈસાથી તેઓ મીઠું તેલ ચોખા અને ક્યારેક થોડા કપડા ખરીદતા હતા હવે એ લોકો અનુજના ગામના જે લોકો છે એ બધા ખેતી કામ કરતા ઉપરાંત એ લોકો જંગલમાં જઈને ઘણી બધી વસ્તુઓ લાવતા પોતાની ઉપયોગી વસ્તુઓ જે હોય જે એને દરરોજ જે પોતાને વસ્તુઓ જે ઉપયોગી હોય એ બધી વસ્તુઓ લાવતા હવે એ લોકો એવી કેટલીક વસ્તુઓ હોય છે જે નગરમાં વેચી આવતા તેમાંથી જે પૈસા મળતા હવે કેટલીક વસ્તુ એના ગામના ન મળતું એને એ વસ્તુ લેવા માટે નગર એટલે કે શહેરમાં એ લોકોને જવું પડતું ત્યાંથી એ લોકો જે વસ્તુ એમના ગામમાં ન મળતી એ બધી વસ્તુ ખરીદીને લાવતા આમ તો એ ગામ હતું પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા વડીલો લગ્ન ગોઠવતા અને ઝઘડા ઉકેલતા હતા હવે ગામડામાં બધા અનુજના ગામમાં બધા નાનું એવું
હતા અનુજની બહેનના લગ્ન પણ એ જ ગામમાં થયા હતા. ખરાબ અને સારા સમયમાં લોકો એકબીજાની સાથે રહેતા હતા. અનુજ હવે ખડતર યુવાન થઈ ગયો હતો. હવે અનુજને જે બધું જે બેઠો હોય છે ત્યારે અનુજને જે બધું યાદ આવે છે ને તો એ બધું યાદ કરતો હોય છે કે એ લોકો જયારે ગામડામાં રહેતા ત્યારે શું શું કરતા, પછી કેવી રીતના એ લોકો જંગલમાં જતા, પછી નગરમાં એટલે કે બાજુના ગામથી નજીક જે શહેર હતું તો ત્યાં જઈને એ લોકો ઘણી બધી વસ્તુઓ વેચી આવતા અને પોતાને જે વસ્તુઓ જોતી હોય એ બધું લઈ આવતા. હવે અનુજ છે એ યુવાન બની ગયો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો. હવે જો અનુજ મોટો થઈને પછી શું કરે છે એ કહેવામાં આવ્યું છે કે અનુજ છે હવે યુવાન થઈ ગયો છે એટલે મોટો થઈ ગયો છે અને ખેતરમાં સખત મહેનત કરતો એટલે ખેતરમાં એ કામ કરતો અને મોટી નદી એ લોકોને ગામમાં જે નદી હતી એ નદીમાં જઈને માછલા પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ ફૂલ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે જઈને નગરમાં વેચતા હતા. હવે મેં તમને કીધું ને કે એ લોકો બાજુના નગર એટલે કે શહેરમાં જાય છે એટલે ત્યાં ઘણી બધી વસ્તુઓ વેચવા જતા હતા. તો અનુજ પણ તેના મિત્રો તેના દોસ્ત સાથે હવે જંગલમાંથી જે ફળ અને ઔષધિ વનસ્પતિઓ અથવા જે માછલી પકડી હોય નદીમાંથી એ બધી વસ્તુઓ જઈને શહેરમાં વેચવા માટે એ લોકો જતા હતા. તહેવારના સમયે અનુજ અને તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. હવે જો આ લોકો જયારે નૃત્ય થાય તહેવાર હોય તો એ લોકો એક ખાસ નૃત્ય કરે તો અનુજ પણ એના ગામના એની ઉંમરના છોકરા છોકરીઓ જોડે નૃત્ય કરતો ઢોલ વગાડતો. હવે જો અહીંયા ફોટો આપેલો છે તમારી જોડીમાં આ બધા લોકો નૃત્ય કરે છે કે સાત લોકો ઢોલ વગાડે છે નાના નાના છોકરાઓ પણ જોડે નૃત્ય કરે છે. હવે કહો હવે અહીંયા આપણને કેટલાક પ્રશ્ન આપવાના આવ્યા છે. ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? હવે મેં તમને પાઠમાં સમજાવ્યું ને કે ખેડ જે અનુજના ગામના જે બાળકો છે વડીલો પાસેથી શું શું શીખતા. તો આપણે ખેડી ગામના બાળકો પોતાના વડીલો પાસેથી તો વાંસળી અને ઢોલ વગાડવું મેં નહીં કીધું. તો તમને કીધું હતું કે એ લોકો એક ખાસ પ્રકારનું આદિવાસીનું પોતાનું નૃત્ય હોય જે કોઈ પણ પ્રસંગ હોય અથવા તહેવાર હોય ને તો એ લોકો ભેગા મળીને નૃત્ય કરે છે. તો નાના બાળકો છે એ પોતાના વડીલોને જોઈને નૃત્ય કરતા અથવા એ લોકો જે વાંસ અને માટીના વાસણો અને ઘડા બનાવે છે તો નાના છોકરાઓ પણ છે એ પણ પોતાના વડીલો જોડે ઘડા બનાવવાનું માટીના વાસણો બનાવવાનું શીખે છે. ઉપરાંત એ લોકો શું કરતા જ્યારે જંગલમાં જતા ત્યારે જે પક્ષીઓના અવાજ અલગ અલગ પક્ષીઓના જે અવાજો હોય છે તો એ અવાજની નકલ કરવાની પણ બાળકો શીખતા હતા. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? હવે જો બાળકો તમને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તમે તમારા વડીલો પાસેથી શું શીખો તો આપણે જ્યારે ઘરે હોઈએ છીએ તો આપણે આપણા વડીલો એટલે કે મમ્મી પપ્પા દાદા દાદી પાસેથી શું શીખીએ છીએ તો શું શીખીએ તો આપણને શું શીખવાનું હોય કે આપણે મમ્મી કહે ને કે મોટાઓની વાત માનવાની એ લોકોનું માન એ લોકોને માન આપવાનું પછી પોતાનું કામ વ્યવસ્થિત કરવું કુટુંબમાં બધા જોડે હળી મળીને રહેવું એવી બધી બાબતો આપણે આપણા દાદા દાદી એટલે કે વડીલો પાસેથી શીખતા હોઈએ છીએ. હવે અનુજ એ ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી તેમાંની કઈ વસ્તુ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? હવે જો અનુજ જ્યારે પોતાના ગામડામાં હતો ખેડી ગામમાં ત્યારે એને ત્યાં ઘણી બધી વસ્તુઓ શીખેલી હતી તો એમાંની કઈ વસ્તુ છે જે એને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? તો અનુજે કઈ કઈ વસ્તુ શીખી લીધો? અનુજ શું કરતો? ખેતરમાં ખેતી કામ કરતો, પછી જંગલમાં જઈને લાકડા ફળ એ બધી વસ્તુ લઈ આવતો, ઉપરાંત એ જે ગામની બાજુમાં જે નદી હતી તો નદીમાં જઈને માછલા પકડતો, પછી ઢોલ વગાડવા, વાંસના ઘડા બનાવવા. તો આમાંથી એને કઈ વસ્તુ હતી જે તેને મુંબઈમાં ઉપયોગી થઈ હતી? તો જો એ માછલી પકડતો તો જે માછ અનુજભાઈ મુંબઈમાં શું કામ કરતા હતા? તો ફાટેલી જાળી માછલી પકડવાની જે ફાટેલી જાળી છે એ સરખી કરવાનું કામ કરતા હતા. તો એ જ્યારે નાનો હતો ત્યારે પોતાના ગામમાં હતો ત્યારે માછલા પકડવા જતો હતો તો એને માછલીની જાળી ફાટેલી જાળી માછલી પકડવાની છે સરખી કરવાનું કામ એ જ્યારે મુંબઈમાં ગયો ત્યારે એને ઉપયોગી થયું હતું. તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો કયા કયા? હવે જો તમે છો તમે જ્યારે સવારે વહેલા ઉઠો અથવા વહેલી સવારે જ્યારે તમે ઉઠો ને તો તમને પક્ષીઓનો અવાજ સંભળાશે. અત્યારે આપણે શહેરમાં રહીએ છીએ અહીંયા પક્ષીઓનો અવાજ ઓછા સંભળાય
પણ જો તમે ગામડામાં જાશો અથવા કોઈ એવા શાંત વિસ્તારમાં જશો કે જ્યાં તમને પક્ષીઓના અવાજ ક્લિયર સંભળાય, તો તમે જ્યારે વહેલી સવારે ઉઠો ને તો પણ તમને ક્યારેક પક્ષીઓનો અવાજ સંભળાશે. તો કયા કયા પક્ષીઓના, તો આપણને અહીંયા કયા કયા પક્ષીઓ જોવા મળે આપણા ઘરની આસપાસ? તો કાગડો છે, કોયલ છે, પોપટ છે, કબૂતર છે. તો આવા બધા અવાજ તમને સંભળાતા હશે ને તમારા ઘરની આસપાસ જ્યારે તમે વહેલી સવારે ઉઠો અથવા ત્યારે જ્યારે વાતાવરણ શાંત હોય, તો ત્યારે તમને પક્ષીઓનો અવાજ સંભળાશે. હવે તમે કોઈ પક્ષી નવાડની નકલ કરી શકો છો. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછવામાં આવ્યું છે અથવા તમે નાના હશો તો તમે કોઈ કોઈ અવાજની નકલ કરતા હશો ક્યારેક ક્યારેક, તો અહીંયા તમને પૂછવામાં આવ્યું છે કે તમે કોઈ પક્ષીની અવાજની નકલ કરી શકો છો. હા, આમાં તમે આપણે ક્યારેક ક્યારેક મસ્તી મસ્તીમાં ન બોલતા હોય કે કાગડો કેમ બોલે, તો બોલે કા કા, તો આવી રીતના આપણે પક્ષીઓના અવાજની નકલ કરતા હોય ને. તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે? હવે જો આપણે જે દરરોજ સંભળાતા હોય એવા અવાજ, પણ જે અનુજના ગામના લોકોને ન સંભળાતા હોય. હવે જો ક્યારેક ક્યારેક એવું થાય ને કે કોઈ કોઈ વસ્તુ એવી હોય જે ખાલી શહેરમાં જોવા મળે, ગામડામાં ન જોવા મળે, તો જે લોકો ગામડામાં રહેતા હોય એને આ બધી વસ્તુઓનો અવાજ ન સંભળાય. અથવા ક્યારેક ક્યારેક એવું પણ બને કે જે વસ્તુ ગામડામાં જોવા મળતી હોય શહેરમાં જોવા મળે નહીં, તો શહેરના લોકોને એ બધા અવાજ ન સંભળાતા હોય. અથવા તો આપણે અહીંયા એ કહેવાનું છે કે જે અવાજ આપણે દરરોજ સાંભળીએ છીએ, આપણે શહેરમાં રહીએ છીએ તો અહીંયા જે અવાજ આપણે દરરોજ સાંભળીએ છીએ એ ખેડી ગામના લોકોને સંભળાતા ન હોય તેવા કયા કયા અવાજ છે? તો ટ્રેનનો અવાજ, જો હવે ખેડી ગામમાં ટ્રેન નહોતી, તો અહીંયા ટ્રેનનો અવાજ, જુદા જુદા વાહનનો અવાજ, વિમાનનો અવાજ, પછી કારખાનાના અવાજો. હવે જો ખેડી ગામ આદિવાસી ગામ હતું, ત્યાં આ બધી વસ્તુઓ નહોતી, તો દરરોજ સંભળાતા હોય તે લોકોને જે અવાજ ન સંભળાતા હોય, એ લોકોને ત્યાં ટ્રેનનો અવાજ ન સંભળાતો હોય, પછી જુદા જુદા વાહનોનો અવાજ ન સંભળાતો હોય, વિમાનનો અવાજ ન સંભળાતો હોય, અથવા જેમ કે ત્યાં કોઈ કારખાના ન હોય તો કારખાનાનો પણ અવાજ ન સંભળાતો હોય. હવે તમે મોડ અનુભવ્યું છે ક્યાં અને ક્યારે? તો હવે બાળકો, હું તમને ક્લાસમાં ક્યારેક ક્યારેક મૌન ધારણ કરવાનું કહેતી ને, બધાને એમ કહેતી ને કે હવે બધા પોતાની આંખ બંધ કરો, આંખ ઉપર હાથ રાખો, એ રીતના મૌન ધારણ કરવાનું કહેતી, અને પછી આખો ક્લાસ શાંત થઈ જાય તો ત્યારે તમને એકબીજાનું અવાજ પણ સંભળાતો, બાર શું કયો અવાજ થાય છે એ બધું સંભળાતું. મૌન એટલે જ્યારે એકદમ આખું વાતાવરણ એકદમ શાંત થઈ જાય ત્યારે તમને જે સંભળાય છે અનુભવાય એને મૌન કહેવાય. હવે આગળ આપણે પાઠ જોઈએ, નદીની પાર. હવે શું થાય છે, એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે, આ માટે નદીનો પ્રવાહ રોકવા માટે મોટી દિવાલ બનાવવામાં આવશે. હવે શું થાય છે, જો અનુ છે એ નાનામાંથી મોટો થાય છે, પછી એ ખેતી કામ કરવા લાગે છે, એનું એકદમ મસ્ત એ પોતે જીવન જીવતો હોય છે એના ગામમાં, અને પછી એક દિવસ શું થાય છે કે ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે એ લોકોનું જે ગામ છે એમાં નદી છે, તે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે, આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણી અંદર ડૂબી જશે. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે. હવે એક દિવસ જુઓ અનુજના ગામમાં શું થાય છે, જે નદી હોય છે એની પર બહુ મોટો બંધ બાંધવામાં આવે છે, સરકાર એ યોજનાની એવી જાહેરાત કરે છે. તો ગામના લોકોને જે અનુજ અને એમની આજુબાજુના ઘણા બધા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે, તો લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા હવે એ છોડીને જવું પડશે એવી ખબર આવે છે. તો થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલી વાર જોઈ હતી. હવે જુઓ અનુજના ગામમાં તો પોલીસ પણ ક્યારેય નહોતી આવી, એમનું ગામ એવી જગ્યાએ આવેલું હતું, એવા શાંત વિસ્તારમાં આવેલું હતું. હવે અનુજના ગામમાં જે નાના નાના છોકરાઓ છે એને પોલીસને પણ પહેલી વાર જોયું, જ્યારે અનુજનું ગામ ખાલી કરવાનું હોય છે અને પછી સરકારી કર્મચારીઓ અને પોલીસ ગામની મુલાકાત લેવાનું ચાલુ કરે છે. થોડા બાળકો તેમની પાછળ પાછળ દોડવા લાગ્યા.
કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. હવે જો પોલીસ આપણે નાના બાળકોને ડરાવતા હોઈએ ને કે પોલીસ આવી પોલીસ આવી પોલીસ તને પકડી લઈ જશે, તો હવે જે બાળકો પોલીસથી ડરતા હતા એ લોકો રડવા લાગ્યા, કેમ કે એના ગામના બાળકોએ પોલીસને પહેલી વાર જોઈ લીધી. હવે કર્મચારીઓએ નદી ખેતરો જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. હવે જો એ લોકોએ શું કર્યું, ગામની જે નદી ખેતર અને જંગલ હતું એ બધાનું માપ લીધું અને ગામના આગેવાનો અને વડીલોની એટલે ગામના બધા લોકોની એક સભા બોલાવી અને નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીની બેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં સપનામાં પણ વિચાર્યું નહોતું. હવે જો આજે સરકારી કર્મચારીઓ અને પોલીસ જે ગામમાં આવે છે એ ગામના બધા આગેવાનો અને વડીલોની એક સભા બોલાવે છે અને પછી એ લોકોને શું કહે છે કે નદી પર તમારા ગામમાં જે નદી છે એના પર એક બંધ બાંધવામાં આવશે, તો તમારા આજુબાજુના ગામના અને તમારું જે ગામ છે એ બધો વિસ્તાર આખું પાણીમાં ડૂબી જશે, તો તમારે તમારું આ ખેડી ગામ છે છોડીને બીજી જગ્યાએ તમને લોકોને મોકલવામાં આવશે. એટલે શું કે તમારે તમારું ગામ છોડવું પડશે. તો એ લોકો જે ગામના લોકો છે એને ઘણી સરકારની યોજના બતાવે છે કે તમને આ ગામ છોડીને જો તમે લોકો આ ગામ છોડી દેશો તો તમને જે બીજે ગામ એટલે બીજી જગ્યાએ જ્યાં ખસેડવામાં આવશે ત્યાં પણ તમને બહુ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવશે, ઘણી બધી સુવિધા આપવામાં આવશે. કે જેમ કે ત્યાં શાળા હશે, બોલે તમારા ગામમાં શાળા નથી ને તો ત્યાં શાળા હશે, બોલે તમારા ગામમાં વીજળી નથી તો ત્યાં તમે વીજળી એટલે લાઈટ, બોલે તમે જે બીજી જગ્યાએ સરકાર રહેવા માટે મોકલે છે બીજા ગામમાં તો ત્યાં મને શાળા હશે, લાઈટ હશે, હોસ્પિટલ હશે, બસ હશે, ટ્રેન હશે, બોલે આ બધી વ્યવસ્થા તમને સરકાર દ્વારા આપવામાં આવશે. એવું ઘણી ઘણી બધી વસ્તુઓ છે કે જે સરકારી કર્મચારીઓ છે કે જે અનુજના ગામના લોકોને કહે છે તેઓ પાસે તે બધું હશે જે તેઓ લોકોએ ખેડીમાં સપનામાં પણ વિચાર્યું નહોતું. હવે આ જે ગામ હતું એ જંગલની પાસે નાનું એવું ગામ હતું, ત્યાં આવી બધી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે સરકારી કર્મચારીઓ શું લાલચ આપે છે અથવા શું કહે છે કે એને એક આખું સપનું દેખાડે છે કે તમારે અહીંયા જે કંઈ સુવિધાઓ નથી તો અહીંયા જે તમને લોકો જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ નહીં પડે, તમને જે ગામ તમને જે નવી જગ્યા આપવામાં આવશે તો બોલે ત્યાં કેટલી બધી સારી વ્યવસ્થા હશે, ત્યાં બોલે શાળા હશે, હોસ્પિટલ હશે, બોલે ત્યાં તમારા ઘરમાં લાઇટ હશે, પાણીનો નળ હશે, બોલે તમારે દૂર નદીમાં જઈને પાણી ભરવા નહીં જવું પડે. આવી આવી બધી વસ્તુઓ સરકારી કર્મચારીઓ છે ગામના બધાને બોલાવીને આવું બધું કહે છે. હવે અનુજના માતા પિતા અમે ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતું. હવે જો થાય ને ત્યારે કેવું કે આપણે જે ગામમાં વર્ષોથી રહેતા હોય બરાબર છે, જ્યાં આપણા મમ્મી પપ્પા અથવા આપણા જે દાદા દાદી છે એ વર્ષોથી રહેતા હોય તો અચાનક આવી રીતના ગામ છોડીને જવું પડે, તો એ લોકો આપણે જો કદાચ નાના હોય એટલે આપણને એવું બધું ન સમજાય, એટલે આપણે તો તરત તૈયાર થઈ જઈએ કે હા આ મજા આવશે, જે ગામને જે બીજી જગ્યાએ મોકલશે તો ત્યાં તમને કેટલી બધી વ્યવસ્થા હશે, તો આપણે તો તૈયાર થઈ જઈએ. પણ જે દાદા દાદી એટલે આપણા ઘરના જે વડીલો હોય એ પોતાની જગ્યાએ ગામ છોડીને જવા માટે તૈયાર થયા ન થયા. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો પરંતુ તે ઉત્તેજિત પણ હતો. હવે જો અનુજ થોડો ગભરાયો થાય છે પણ એ વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામમાં નવા ઘરમાં લઈ જશે. હવે અનુજ શું મનમાં વિચારવા લાગે છે કે હું મારી પત્નીને લઈને નવા ગામમાં નવા ઘરમાં રહેવા જઈશ, એવું ઘર કે જ્યાં તે ફક્ત એક બટન દબાવશે ને અજવાળું થશે. હવે જો જેના ઘરમાં લાઈટ ન હોય પછી એ લોકો કેવું કેવું વિચારતા હોય કે હા એક બટન એટલે કે એક સ્વિચ દબાવીએ તો પંખો ચાલુ થઈ જાય, એક સ્વિચ દબાવીએ તો આ અજવાળું થઈ જાય એટલે કે ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય અને નળ ખોલશે ને પાણી આવી જશે, એ સફેદકામ કરવા અને નવી જગ્યાઓ જોવામાં બસમાં જઈ શકશે, જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળાએ મોકલશે, તેઓ તેના જેવા પણ નહીં રહે, તેઓ તેના જેવા પણ નહીં રહે. હવે અનુજને કેવું કેવા સપના દેખાય છે એ જ્યારે સરકારી કર્મચારીઓ જ્યારે એના ગામમાં આવે છે
અને જે બધી પોતાની યોજનાઓ કે છે ને તો ત્યારે અનુજ પહેલા તો ગભરાઈ જાય છે પણ પછી મનમાં મનમાં વિચારવા લાગે છે કે જ્યાં મારી પત્ની હશે તો હું એને નવા ઘરમાં નવા ઘરમાં લઈ જઈશ નવા ગામમાં લઈ જઈશ પછી હવે એવું વિચારે છે એના ગામમાં લાઈટ નહોતી પાણીની નળ એટલે નળની વ્યવસ્થા નહોતી તો એ મનમાં મનમાં વિચારવા લાગે છે કે કેવું આમ હશે કે જ્યારે એક બટન લાઈટનું એને સ્વિચ ચાલુ કરશે તો પંપ ચાલવા લાગશે આવું બધું અનુજ મનમાં મનમાં વિચારીને ખુશ થાય છે અને એમ વિચારે છે કે જ્યારે ભવિષ્યમાં મારા બાળકો થશે તો એ શાળાએ જશે તો એ મારા જેવા અપન રહેશે નહીં એટલે અનુજના ગામમાં શાળા નહોતી હવે અનુજ છે એ આવું બધું વિચારે છે ત્યારે હવે જો અનુજના ગામના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા અને આ બધું સાંભળી અનુજ પણ થોડો હવે જો આપણે જોયું ને કે અનુજના ગામમાં શું થાય છે એક દિવસ તો જ્યારે એના ગામમાં શું થાય છે કે જે નદી હોય છે એના પર મન બાંધવાનું હોય છે પછી સરકારીઓ કર્મચારીઓ આવે છે પછી ગામમાં બધાની સભા બોલાવે છે ગામના જે બધા વડીલોને આવ્યવાનું હોય છે એને અને પછી એ લોકોને એ એવું બધું કહે છે કે અહીંથી તમને સારી વ્યવસ્થા કરવામાં આવશે અને આવું ઘણી ઘણી બધી લાલચો આપે છે કે ત્યાં મકાન હશે તમને સારું ઘર આપવામાં આવશે તમને ત્યાં જમીન પણ આપવામાં આવશે ખેતી કરવા માટે પછી એમ કહે છે કે ત્યાં તમારા બધાના ઘરમાં લાઈટ હશે પછી ત્યાં પાણીની વ્યવસ્થા હશે હોસ્પિટલ હશે બોલે બસ હશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બોલે વાહનની પણ વ્યવસ્થા હશે તો આવી બધી લાલચો જે સરકારી કર્મચારીઓ છે એ ગામના લોકોને આપે છે કેમ કે જેથી તેઓ લોકો ગામ છોડીને પોતાનું ખેડી ગામ છોડીને એ લોકો બીજી જગ્યાએ રહેવા માટે તૈયાર થઈ જાય પછી હવે અનુજના માતા પિતા અને બીજા વડીલો જો હવે અનુજ છે એ તો ઉત્સાહમાં આવીને ઘણા ઘણા સપના જોવા લાગે છે એ તો એવું પણ વિચારી લે છે હા જ્યારે ભવિષ્યમાં મારા બાળકો થશે તો ભવિષ્યમાં મારા બાળકો થશે તો શાળાએ જશે જે મારી પત્ની હશે તો એને હું સારા ઘરમાં રાખીશ તો આવી રીતના અહીંયા સુધી આપણે ભણ્યા હવે ચર્ચા કરો અને કહો તો એની પહેલા જો આપણે જે કહો એ સમજાતા ને એ હું તમને થોડું સમજાવી દઉં કે હવે ખેડી ગામના બાળકો અને શું શું શીખ્યા વડીલો પાસેથી શું શીખ્યા અનુ જે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી તો તેમાંની કઈ કઈ વસ્તુ તેમને ઉપયોગમાં થઈ હશે અથવા તમે કયા કયા પક્ષીના આહારની નકલ કરી શકો છો આ બધા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો તમારે વિચારવાના છે જે મેં કીધું છે તે બધા પ્રશ્નો તમારે મોઢે યાદ કરવાના છે અને પછી તમારે પક્ષીઓના અવાજની નકલ કરી શકો હા તો તમે પક્ષીઓના અવાજની નકલ કરી શકો એ નકલ કરજો અને આ બધા પ્રશ્નોના જવાબ તમે લખશો અથવા મોઢે યાદ કરજો અને જે મેં તમને મૌન જ્યારે હું ક્લાસમાં ગઈ હતી ત્યારે મેં તમને મૌન ધારણ કરવાનું કહેલી તો મૌન અનુભવ્યું છે તો હા તો તમે એ મૌન પણ કરજો ઘરે અને હવે આગળનો પાઠ મળે આપણે આગળના